કોઠારા તીર્થ પધારેલા અચલ ગચ્છાધિપતિનું ભવ્યાતી ભવ્ય સામયું કરાયું. સાહિત્ય દિવાકર અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરસજી મહારાજ સાહેબ શિષ્ય પરિવાર સાથે અબડાસાની પાવન ભૂમિ પર પધાર્યા છે અને અબડાસાની પાવન ભૂમિને પાવન કરી રહ્યા છે ત્યારે કોઠારા ગામે પધારતા જ શ્રી કોઠારા જૈન સંઘ દ્વારા એમનું ભવ્યાતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઢોલ શરણાઈના સુમધુર સુરો, શણગારેલા બેડા, ગૌલીઓ, સાફાધારી શ્રાવકો, બાંધણીમાં સજ્જ શ્રાવિકાઓ, જય જિનેન્દ્રના સૂત્રોવાળી ટોપીઓ અને ધજા પતાકા સાથે એમનું ભવ્યાતી ભવ્ય કોઠારા ગામે સ્વાગત કરવામાં આવ્યું. માંજનશીલના ટ્રસ્ટી દિનેશભાઈ અજાણી, પુષ્પાબેન અજાણી, જયાબેન મુનવર, ધનપતિ લોડાયા, દિનેશ મોતા, પ્રદીપ મુનવર વર્ધમાન લોડાયા, રતિલાલ નાગડા, દિનેશ ધરમસિંહ, હીરાલાલ જીવાણી તથા ગામોગામના શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં આ સામૈયામાં ઉપસ્થિત રહ્યા હતા. અમારા વારાપદરના યુવા અગ્રણી પ્રેમચંદભાઈ શામજી મમાયાએ ખૂબ જ ધાર્મિક નારાઓ અને સૂત્રો બોલાવેલ તેમજ સ્તવની રમઝટ પણ જમાવેલ. કોઠારા જિનાલયનો જ્યારે જીર્ણોદ્ધાર થઈ રહ્યું છે ત્યારે પૂજ્યશ્રીએ આ જિનાલય જે સૃષ્ટિઓ બંધાવ્યો છે એના ઇતિહાસની વાત કરી, સાથે સાથે આ ત્રણેય શ્રેષ્ઠીઓ એ જેમણે કોઠારા ગામે વિશાળ જિનાલય બંધાવ્યું એમની પણ ખૂબ ખૂબ અનુમોદના કરી. અમારા માજનશ્રીના ટ્રસ્ટી દિનેશભાઈ અજાણીએ જે જીર્ણોદ્ધાર કાર્ય ચાલી રહ્યું છે એ કાર્યની કેવી રીતે કાર્ય આગળ ધપી રહ્યું છે એની વિગતો પણ રજૂ કરી હતી. ને કોઠારા ગામે અગાઉ અચલ ગચ્છાતી પત્રીશ્રીઓ આચાર્યશ્રીઓના થઈ ગયેલા ચાતુર્માસની પણ યાદ અપાવી હતી. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરજીજી મહારાજ સાહેબે કોઠારા જિનાલયનું જ્યારે જીર્ણોદ્ધાર કાર્ય થઈ રહ્યું છે, આ બહુ મોટું કાર્ય છે. એ કાર્યમાં દરેકને સાથ સહકાર આપવા, સહયોગ આપવા, અનુદાન આપવા શ્રી સંઘોને પ્રેરણા આપી હતી. સાથે સાથે વર્ષોથી કોઠારા ગામ એક પંચતીર્થીનું ઉડૈત ગામ છે. જેટલા પણ અહીં વધારેમાં વધારે શ્રાવક શ્રાવિકાઓ યાત્રાળુઓ કોઠારા ગામે પધારતા હોય છે અને કોઠારા ગામની ભવ્યતા અને વિશાળતાનું જે વિશાળતા અને ભવ્યતાથી બંધાયેલું જિનાલય જોઈને મંત્રમુગ્ધ બનતા હોય છે. આવા કોઠારા ગામે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરસજી મહારાજ સાહેબ પોતાના શિષ્ય પરિવાર સાથે પધારતા અમારા કોઠારા જૈન સંઘ વતી એમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અમારા કોઠારા ગામના જ તોરલબેને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.